Chanda mama kem roho cho du Chanda mama chanda mama ma kem roho cho du Chanda mama mama taine kem roho cho du વર્કશીટમાં બી એક ફકરો આપેલો છે તમારે તે ફકરો તમારે બરોબર વાંચવાનો છે અને એમાં બી જે ચિત્ર આપેલું છે એ પ્રમાણે તમારે સવાલના જવાબ કરવાના છે એમાં આની માત્રાવાળા કયા શબ્દો આવે છે એ તમારે જોવાનું આની માત્રાવાળા શબ્દો પર ખાસ ભાર આપવાનો છે અને આ માત્રાવાળા આની માત્રાવાળા શબ્દો આની ઉપર છે હવે એમાં જો આ એક ફકરો છે બગલો ઉભો છે
બગલો એક પગે ઊભો છે, બગલો એક પગે ઊભો છે, એક ગધેડો છે, એક ગધેડો છે, ગધેડો પાણી પીએ છે, ગધેડો પાણી પીએ છે, અને પાર પર કાકરો ચાલે છે, પાર પર કાકરો ચાલે છે. જ્યાં લખ્યું છે એ રીતનું કોઈ તમારા અંદર ચિત્ર આપેલું છે, અને આમાં તમારે આની માત્રાવાળા શબ્દો હોય એની પર ગોળ કરવાનું છે. તો ભાઈ આની માત્રાવાળા શબ્દો કયા કયા આવશે ભાઈ? ટીચર, ગામ, પછી તળાવ, તળાવ, માછલી, માછલી, પછી બગલો આવશે પાળ, પાળ, છેલ્લે પાળ, પાળ, કાચબો, કાચબો, ચાલે, તળાવમાં માછલી અને કાચબો. પાણી પીવે, ગધેડો પાણી પીએ છે, અને પાર પર કોણ ચાલે છે ભાઈ? કાચબો. કાચબો એ પાર પર ચાલે છે. હવે આમાં જો આની માત્રા વાળા શબ્દો હોય એ હું લખું છું. આની માત્રા વાળા ગામો, ગામો, તળાવો, આમાં અળ ને આમાં ચારી માત્રા, પછી માછલી, પાણી, પાળો, કાચબો, ચાલ, આ બધા શબ્દો છે ભી આની માત્રા વાળા છે. આ ગા છે, અળા છે, મા છે, પા છે, કા છે, ચા છે, એ બધા કેવા બી આની માત્રા વાળા શબ્દો છે.
ચાલો યાદ કરીએ દિવસ 4 વાર્તા વાંચો આની માત્રાવાળા શબ્દો પર ગોળ કરો આની માત્રાવાળા શબ્દો પર ગોળ કરો તો જે આપણે તમને લખેલું છે ગીત એમાં તમારે જેમાં આ બોલાતો હોય પાછળ એમાં તમારે ગોળ કરવાનું છે કે ગામમાં એક તળાવ છે ગામમાં એક તળાવ છે તળાવ મોટું છે તળાવ મોટું છે તળાવમાં માછલીઓ છે તળાવમાં માછલીઓ છે બગલો ઊભો છે બગલો ઊભો છે બગલો એક પગે ઊભો છે બગલો એક પગે ઊભો છે એક ગધેડો છે એક ગધેડો છે ગધેડો પાણી પીએ છે ગધેડો પાણી પીએ છે પાડ પર કાચબો ચાલે છે પાડ પર કાચબો ચાલે છે ઉપર વાર્તામાં ગોળ કરે શબ્દ લખો જેને પર તમે લીટું જે કરો જે આ માત્રાવાળા છે કાનાવાળા એ શબ્દો પર તમારે ગોળ કરવાનું અને એ શબ્દો અહીં તમારે લખવાના છે જેમ આપણે લખ્યા ને કે ગામ તળાવ માછલી પાણી પાળ કાચવો ચાંદ એ બધા શબ્દો અહીં લખવાના છે તમારામાંથી શોધીને અને તળાવમાં અહીંયા ઉપર આપેલ માહિતીના આધારે ખાલી જગ્યા પૂરો અહીં જે આપી છે ગીત એના આધારે તમારે ખાલી જગ્યા પૂરવાની છે તો પહેલું તળાવમાં ખાલી જગ્યા છે તો તળાવમાં માછલીઓ છે ખાલી જગ્યા પાણી પીએ છે તો ગધેડો પાણી પીએ છે તો અહીં ગધેડો લખવાનું કાચબો ખાલી જગ્યા પર ચાલે છે તો કાચબો પાળ પર પાળો અને ખાલી જગ્યા એક પગે ઊભો છે તો બગલો બગલો અહીં લખવાનું બગલો એક પગે ઊભો છે હવે નીચે આપેલ ચિત્રના નામ વાર્તામાંથી શોધીને લખો પહેલું શું છે ભાઈ આ કાચબો તો આમાંથી શોધીને કાચબો લખવાનું આ ગધેડો તો ગધેડો શોધીને ગધેડો લખવાનું માછલી તો માછલી જ લખજો માછલી ઓ ના લખતા એકલો માછલી માછલી અને આ બગલો એ તમારા ચિત્રમાંથી જોઈને લખવાનું છે જેનો વર્કશીટ બાકી હોય ને એ લઈ જાય ફોટો પડાય ગ્રુપમાં મોકલજો ફોટો પાડી ગ્રુપમાં મોકલજો